હવે જ્યારે તમે હેર કલર કરો જ છો તો તમારે એક્સપર્ટ પાસેથી એમ પણ જાણવું પડશે કે તમે તેની કાળજી કઈ રીતે લઈ શકો. મિત્રો ખબર છે .com પર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો આજકાલ માર્કેટમાં ઘણા બધા હેર કલર્સ મળે છે અને એને કારણે ઘણા બધા લોકો જેમને ટ્રેન્ડી રહેવાનો શોખ છે એવા આ હેર કલરનો ઉપયોગ સતત કરે છે. હવે જ્યારે તમે હેર કલર કરો જ છો તો તમારે એક્સપર્ટ પાસેથી એમ પણ જાણવું પડશે કે તમે તેની કાળજી કઈ રીતે લઈ શકો. આજે આપણે આપણા એક્સપર્ટ શહેનાઝ હુસેન પાસેથી જાણીશું કે તેઓ શું સલાહ આપે છે. તો શહેનાઝ હુસેન જણાવે છે કે જ્યારે તમે હેર કલર કરો છો અને જો તમે કાળજી નથી લેતા તો તમને નુકસાન પહોંચી શકે. બ્યુટી એક્સપર્ટ શહેનાઝ હુસેન જણાવે છે કે રંગીન વાળની સંભાળ કઈ રીતે સરળતાથી રાખી શકાય. તો તેઓ કહે છે કે પર્મનન્ટ હેર કલર વાળના બંધારણ પર ફેરફાર કરે અને આંતરિક સ્તર પર જઈને કામ કરે છે. હવે આ સ્થિતિમાં બહારનું પડ અથવા ક્યુટિકલને નુકસાન પહોંચશે અને વાળ નબળા થશે. હવે જ્યારે તમે હેર કલર કરાવી રહ્યા છો તો તમારે એના માટે વપરાતા શેમ્પૂ અને કન્ડિશનરનું ધ્યાન રાખવું પડશે. તમારા રંગીન વાળને ડ્રાયનેસથી બચાવવા હોટ ઓઇલ થેરાપીને ટ્રાય કરવું જોઈએ. હવે આના માટે તમે એરંડાનું તેલ અને બે ભાગ નારળ તેલને મિક્સ કરી તેને ગરમ કરવું જોઈએ, બાદમાં વાળમાં લગાવવું જોઈએ અને રૂમાલને માથાની આસપાસ પાઘડીની જેમ લપેટી લો, 5 મિનિટ રહેવા દો. ગરમ ટુવાલ વીંટાળવાની પ્રક્રિયા 3 અથવા 4 વાર તમે પુનરાવર્તિત કરી શકો. હવે જ્યારે તમે વાળ ધોઈ કાઢો છો તો તેને સુકાવવાની જવાબદારી પણ છે. વાળને સુકાવવા માટે ટુવાલને ન ઘસવું જોઈએ. આના બદલે માથાની આસપાસ ટુવાલને લપેટીને વધારાનું જે પાણી છે તેને સુકાવવું જોઈએ. આમ કરવાથી તમારા વાળ સાચી રીતે સુકાઈ શકે છે. હવે જ્યારે પણ તમે વાળને ઓળો છો તો ચોક્કસપણે ધ્યાન રાખો કે તમે કયા કાંસકાવાળે ઓળી રહ્યા છો. એટલે કે જ્યારે પણ તમે તમારા વાળમાંથી ગૂંચ કાઢતા હો અથવા એને ઓળતા હો તો ધ્યાન રાખો કે તમે લાંબા દાંતરા અથવા તો જે પોળા દાંતરા આવે છે તેના વડે જ તેને ઉપયોગમાં લો. હવે ઘણા લોકો સમય સમય પર હેર કલર બદલતા રહે છે, જોકે આમ કરવાથી આપણા વાળની જે લેન્થ હોય એની સાથે સાથે વાળને પણ નુકસાન પહોંચે છે. હવે ઘણા લોકો વાળને સુકવવા માટે ડ્રાયરનો ઉપયોગ કરે છે, જોકે ડ્રાયરનો ઉપયોગ તમે જ્યારે પણ કરો ત્યારે ધ્યાન રાખો કે એમાંથી જે ગરમ હવા નીકળે છે તે વધારે પડતી ગરમ ન હોય, કારણ કે આવા ડ્રાયરને લીધે પણ તમારા વાળ છે તે નબળા પડી શકે છે. તમે જ્યારે પણ વાળને ધુઓ છો, હેર વોશ કરો છો, તો તમારે શેમ્પૂનો પણ ખાસ કાળજીપૂર્વક ચયન કરવું પડશે. હવે આ જે વાળ છે જેને તમે હેર કલર કર્યા છે અને એને તમે કોઈ પણ શેમ્પૂ વડે ધોઈ કાઢો છો તો એ પણ નુકસાન પહોંચાડશે. સેમી પર્મનન્ટ હેર કલર 4 થી 6 શેમ્પૂ સુધી ચાલે છે. હવે આ જે કલર છે તે તમે જે કાયમી વાળના રંગ જેટલું નુકસાન નથી પહોંચાડતું. સેમી પર્મનન્ટ વાળના રંગો ગ્રે વાળને છુપાવવા અથવા નિર્જીવ વાળને સ્ટાઇલિશ રંગ આપવા માટે વધુ સારા છે. તો હવે જ્યારે પણ તમે વાળને કલર કરવા ઈચ્છતા હોય તો આ બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.